मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। विद्यार्थी मित्रों, हवे आपणे आजे नवमो पाठ छे रंगबेरंगी मसाल्यु एना अंत तरफ जई रह्या छे। अंत एटले के हवे पाठ पूर्ण थशे, बराबर। तो आपेलो प्रसंग मोटेथी वाँची संभळावो, त्यારબાદ વર્ગમાં ભજવો। આધ્યા બહેન ખૂબ મોટા જાસૂસ। જાસૂસ એટલે શું ખબર ને વિદ્યાર્થી મિત્રો, તમારા મમ્મી પપ્પાને પૂછજો, તમને સમજાવશે। જૂના અને જાણીતા દૂર દૂરના ગામથી નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે। આધ્યા બહેન બધી વિગત ફોન પર પૂછે, એમ તેઓ ગુમ થયેલી ચીજ કે ખોવાયેલી વસ્તુ અથવા જીવ શોધી આપે। અદ્વૈત ભાઈનો વહાલો ઘોડો મળતો ન હતો, તેમણે વહેલી સવારે આધ્યા બહેનને ફોન જોડ્યો। આધ્યા બહેન કે, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? અદ્વૈત ભાઈ કે, ચાર પગ બે આંખ અને બે કાન। આધ્યાબેન કે, બધા ઘોડાને હોય એ તો તમારા ઘોડાની ખાસ વાત, તમારા ઘોડાની ખાસ વાત કહો। અદ્વૈતભાઈ કે, તેને સુંદર અને સોનેરી વાળ છે અને લીસી ચમકતી ચામડી છે। તો અહીંયા આપણે આધ્યાબેન શું કહે છે, એવા તો ઘણા ઘોડા હોય, તમારા ઘોડામાં જુદું શું? અદ્વૈતભાઈ, તેના કપાળ પર કથ્થાઈ ચાંદો છે। હા, આ બરાબર, આવી જ બીજી વિશેષ વાતો જણાવો। તેના બંને પાછલા પગ પર પણ કથ્થાઈ ચાંદા છે। આધ્યાબહેન કે, સરસ, હવે કહો ક્યારે ખોવાયો, છેલ્લે ક્યાં જોયો હતો? અદ્વૈતભાઈ કે, અડધા કલાક પહેલાં ઘર પાસેથી જ। આધ્યાબહેન કે, તમે ક્યાં ક્યાં તપાસ કરી? અદ્વૈતભાઈ કે, તપાસ નથી કરી, સીધો તમને ફોન કર્યો। આધ્યાબહેન કે, પહેલાં તમારા ઘર ખેતરવાડી કે ઘોડારમાં તપાસ કરો। હા, એ ખરું, સાચા શબ્દ પર ખરું કરો। આધ્યાબહેન પ્રખ્યાત જાસૂસ હતા। આધ્યાબહેન પાસે ગામ લોકો અને શહેરીજનો સલાહ લેવા માટે આવતા। પક્ષી, પ્રાણી ચાર પગ બે કાન, પ્રાણીને ચાર પગ બે કાન અને એક પૂંછડી હોય છે। અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી હતા। અદ્વૈતભાઈના ઘોડાની ચામડી લીસી હતી, બરાબર। વિદ્યાર્થી મિત્રો, જોડીમાં કામ કરો, આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓ અને તેમના વિશેષ નામ શોધી કાઢો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે કોષ્ટક છે એના પરથી મેં અહીંયા નામ એ કર્યા છે, બરાબર। વાનગી ઓળખો તે માટે શું ઉમેરવું પડે તે ઉમેરો। તો જલેબી, સમોસા, ભજીયા, લાપસી, રોટલો અને મોહનથાળ। તો વિદ્યાર્થી મિત્રો, આ છે 167 પરના ફકરાનું શ્રુત લેખન કરો, બરાબર। અને આ છે હસો। મમ્મી કહે, બિટ્ટુ શીરો બનાવું કે સુખડી? બિટ્ટુ કે, મમ્મી ઘરમાં એક જ કઢાઈ છે। એટલે બિટ્ટુને ખબર જ ન પડી કે મમ્મી બંનેમાંથી એક બનાવવા કહે છે, અને બિટ્ટુને એવું લાગ્યું કે બંને બનાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એટલે કે આ વાનગીવાળું, પછી એક આ, અને જે આ છે એટલે તમારે અત્યારે તો આ અને આ જ લખવાનું છે, બીજું કંઈ લખવાનું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણું રંગબેરંગી મસાલ્યું આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થયો, બરાબર। આવતા વિડીયોમાં આપણે આ પાઠનો ટેસ્ટ લઈશું, તો તમે બરાબર વાંચજો, હો ને। આ બધા સ્વાદનું વ્રત આપણે જોયું અને આ રંગબેરંગી મસાલ્યું, ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો।